અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિવરાજપુરા કંપા ગામે ખેડૂતોએ મહા મહેનતે ડુંગળીનો પાક પકવ્યો હતો, જે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક સંપૂર્ણ ખોવાઈ જતા ફેંકી દેવાનો વારો આવ્યો છે. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, અરવલ્લી. અમારે અહીંયા ડુંગળીનું વાવેતર સારું એવું કર્યું હતું, લગભગ 10 હેક્ટરમાં, અને એમાં ખર્ચો પણ 1.5 લાખ રૂપિયાની આસપાસ થયો હતો, અને ઉત્પાદન પણ સારું થયું, અને બધું ઉત્પાદન અમે ઘેરે લાવીને ઢગલો પણ કર્યો, અને પાછું આ તાવતે વાવાઝોડાને લીધે વરસાદ ખૂબ પડ્યો અને એના લીધે તમામે તમામ ફેલ ગઈ અને બહુ મોટું નુકસાન આવ્યું. એ તો હવે કુદરતનું કેર છે જે થયું તે, પણ અમે ધીરે ધીરે એમાંથી પાછા ઊભા તો થઈ જશે. મારું નામ વિનાયક વ્યાસ છે. આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ શિવરાજપુરા કંપા, અહીંયા અમારી જમીન છે. અમે દર વર્ષે ડુંગળીનું વાવેતર કરીએ છીએ અને આ વખતે પણ અમે લગભગ 10 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું. હવે ડુંગળીમાં જે ધરું તૈયાર કરવાના થાય એમાં હેક્ટર દીઠ લગભગ ખાતર, છાણિયો ખાતર અને ડુંગળીના ધરુંનો ખર્ચો ગણીએ તો 85,000 રૂપિયાનો તો એક હેક્ટરે ખર્ચો થાય. એની પાછળ જે મજૂરીનો ખર્ચો થાય તો બી 1 હેક્ટર દીઠ લગભગ 85,000 રૂપિયાનો મજૂરીનો ખર્ચો થાય. આ વખતે વાતાવરણ પ્રમાણે અમને એવું લાગતું હતું કે ડુંગળીનું ખૂબ સારું ઉત્પાદન થશે અને થયું પણ હતું, સારામાં સારું ઉત્પાદન અમે લીધું હતું. પણ ડુંગળી લઈ અને અમે ખળામાં એક જગ્યાએ બધી વ્યવસ્થિત રીતે મૂકી અને કુદરતનો ચાલુ થયો અને સાંજે વરસાદમાં તમામે તમામ ડુંગળી, 10 હેક્ટરની ડુંગળી સંપૂર્ણપણે નાશ પામી. એ બહુ દુઃખદ ઘટના છે. હવે લગભગ જો ખર્ચો ગણીએ આપણે તો અમારો 1 હેક્ટરે લગભગ 1 લાખ રૂપિયાની આજુબાજુ ખર્ચો થયો હશે, તો 10 હેક્ટરનો ખર્ચો ગણીએ તો આવું 10-1 લાખ રૂપિયાનું નુકસાન. અમે તો ખેડૂત છીએ, ઊભા તો થઈ જઈશું ગમે તે રીતે, પણ કુદરતનો પ્રકોપ બહુ જ, જેને કહેવાય કે અમે પાયમાલીના હારે અહીંને ઊભા છીએ એમ કહીએ.